સુરત મનપા પર ગોળ બેદરકારીના આરોપ લાગ્યા છે. કોરોનાની રસી લીધી ન હોવા છતાં વેક્સિનેશનનું સર્ટિફિકેટ આપી દીધું હોવાનો આરોપ મનપા પર લગાવવામાં આવ્યો છે. એક સિનિયર સિટીઝને વેક્સિનેશન માટે ઓનલાઈન નોંધણી કરાવી હતી. 13મી માર્ચે વેક્સિન લેવા જતા પહેલા જ સિનિયર સિટીઝનને મેસેજમાં વેક્સિનેશનનું સર્ટિફિકેટ બમરોલી હેલ્થ સેન્ટરે ઇસ્યુ કરાતા વિવાદ સર્જાયો છે અને આવા અનેક કિસ્સા સામે આવ્યા હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે. નામનું સર્ટિફિકેટ ઇસ્યુ કરાયું છે, તેમણે વેક્સિન લીધી જ નથી, તેથી રસીકરણની કામગીરી વગર સર્ટિફિકેટ અપાઈ રહ્યા હોવા મુદ્દે સવાલો ઉઠાવાઈ રહ્યા છે. આરોપ લગાવનારે મનપા કમિશનર, કલેક્ટર અને પોલીસમાં ફરિયાદ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. લાસ્ટ વેડનસડે મેં એક એનજીઓ થ્રુ અપોઇન્ટમેન્ટ લીધું હતું અને એ લોકો મને 13 તારીખનું અપોઇન્ટમેન્ટ આપેલા. એમાં પછી મારા મધર ને ફાધર બે જણના અપોઇન્ટમેન્ટ હતા. ગઈકાલે 13 તારીખે મેં 5:30 વાગે હેલ્થ સેન્ટર પર ગયો. જે એના પહેલાં મેં જે એનજીઓ થ્રુ મેં રજીસ્ટ્રેશન કરાવેલું આ અપોઇન્ટમેન્ટ લીધું મેં, તેને મેં ફોન કરીને એડ્રેસ કન્ફર્મ કરવા માટે એમને ફોન કર્યો. તો એ ભાઈએ મને એડ્રેસ કન્ફર્મ કરાવ્યો અને પછી 5 મિનિટ પછી એમના બીજી વખત ફોન આવ્યો એમ કે તમારા ફાધરનો આવું થયેલું છે કે એમને વેક્સિન લાગી નથી પણ સર્ટિફિકેટ ઇસ્યુ થઈ ગયેલા છે. આવું કેવી રીતે થાય? આ તો પોસિબલ જ નથી કે તમે ત્યાં જાઓ છો એટલે પૂછજો એમને. મેં ત્યાં ગયો અને જે કોમ્પ્યુટર ઓપરેટર હતા એમને પૂછ્યું કે ભાઈ આ મનીષા ગોહિલ કોણ છે જેમની આઈડીથી આ સર્ટિફિકેટ ઇસ્યુ થયેલા છે? તેમ કે ત્યાં ખબર પડી કે એ ડૉક્ટર છે. અને પછી મેં એમને કીધું કે એમ કે માણસ અહીંયા આવ્યો નથી ને પછી વેક્સિન લીધું નથી તો તમે લોકો સર્ટિફિકેટ કઈ રીતના ઇસ્યુ કરી દીધા? તે એમના સિસ્ટમમાં ચેક કર્યા, ત્યાં બી મેં એ સર્ટિફિકેટ એમના સિસ્ટમમાં બી શો કરે છે. જે PDF મારી પાસે છે, જે સર્ટિફિકેટ મારી પાસે આવેલા છે, સેમ સર્ટિફિકેટ એમની પાસે બી અવેલેબલ છે એમના સિસ્ટમમાં. પછી મેં ત્યાંથી નીકળીને પેલા NGOને જાણ કરી કે ભાઈ આવો છે એમ, એ લોકો કોઈ સેટિસ્ફાઈડ કરવાવાળો જવાબ આપતા નથી. એમની પાસે કોઈ એન્સર નથી કે પ્રોપર શું એન્સર છે એમનો. એ 9 તારીખે અહીંયાથી ગયા, હું 10 તારીખે રજીસ્ટ્રેશન કરાવ્યું ને 13 તારીખની મને અપોઇન્ટમેન્ટ મળી. તમને શું લાગી રહ્યું છે? મને આ લાગી રહેલું છે કે આમાં ઝોલ છે.